નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. ભારત દેશ સાંસ્કૃતિક અને વિવિધતા અને એકતાનો દેશ છે. વર્ષોથી ચાલી આવતી પ્રણાલીને દેશના લોકોએ સાચવી રાખી છે. એક ભારત દેશ એવો છે જે ભારત વર્ષમાં આવતા વિવિધ તહેવારોને ઉમંગથી ઉજવે છે. હિન્દુઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ, અને એમાં પણ પૂનમનો દિવસ એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે બહેન તરફથી નિસ્વાર્થ ભાવે બંધાતી રક્ષક પોટલી. આજરોજ કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય શ્રી ગાયત્રીબેન સોલંકી, સોમાજી ઠાકોર, જીતુભા સોલંકી, રોહિતભાઈ પટેલ, મનીષભાઈ, બાલુભા વાઘેલા, ધવલભાઈ, દિલીપસિંહ, દર્શનાબેન, લલિતાબેન વગેરે સ્ટાફ મિત્રો તથા શાળાના તમામ બાળકો, ધોરણ 1-8 ભાઈઓ અને બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમાં શાળાના શિક્ષક રોહિતભાઈ અને મનીષભાઈ તરફથી તમામ બાળકોને કેળા આપવામાં આવ્યા હતા. હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના હાથના કાંડા ઉપર રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. આ દિવસે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે, ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનના પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17.